स्टूडेंट्स, गुड मॉर्निंग। ધોરણ 8 ચેપ્ટર 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો, તેમાં ભાગ નંબર આપણે જોઈએ 10, કે ઇલેક્ટ્રોપ્લેટિંગ એક ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે। હવે ઇલેક્ટ્રોપ્લેટિંગ છે એ કેવી પ્રક્રિયા છે કે ખૂબ જ ઉપયોગી, આપણને ખબર છે। ઇલેક્ટ્રોક વગર અત્યારે કંઈ પણ કાર્ય થતું નથી। ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે। હવે ધાતુઓનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, તો કે બધી વસ્તુઓ, ધાતુની વસ્તુઓ એના ઉપર શું કરે છે કે ધાતુનું પાતળું સ્તર, એટલે કે એના ઉપર સ્તર લગાવવામાં આવે છે। કેવું, તો કે પાતળું। આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે। હવે સ્તરમાં શું હોય છે કે ગુણધર્મ રહેલા છે। માનો કે આમાં કેમ હતું કે ધાતુ છે એની સાથે જોડવાથી શું થાય છે, ઇલેક્ટ્રોનિક પ્રવાહ ચાલુ થાય છે। એમાં એવી જ રીતે કે ધાતુઓમાં અલગ અલગ ગુણધર્મ હોઈ શકે હોય છે, જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી। શું હોય છે, જે મૂળ વસ્તુની ધાતુ હોય, જે ધાતુની વસ્તુ હોય છે, એમાં તે ગુણધર્મ હોઈ શકતા નથી। ઉદાહરણ તરીકે અનેક વસ્તુઓ પર, જેમ કે કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ અને બીજી ઘણી વધારે વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિનિંગ કરવામાં આવે છે। હવે અહીંયા આપણને ઉદાહરણ એ પાછે કે શેમાં ધાતુ હોતી નથી, તો કે કારના અમુક ભાગ હોય છે એમાં શું હોય છે, ધાતુ હોતી નથી। પછી બાથરૂમના જે નળ હોય છે એ આપણને દેખાય છે પિત્તળ જેવા, પણ એના ધાતુના હોતા નથી। પછી રસોડામાં ગેસ બર્નર, આપણને ખબર છે પાઇપ હોય છે તે પણ ધાતુની હોતી નથી, અને સાયકલના હેન્ડલ તે પણ ધાતુના હોતા નથી। પૈડાઓની રીમ, એટલે કે જે પૈડાઓની ફરતે રિંગ હોય છે તે, અને બીજી ઘણી વધારે વસ્તુઓ પણ ક્રોમિયમનું પ્લેટિનિંગ કરવામાં આવે છે। એ ધાતુની જગ્યાએ શેનું પ્લેટિંગ કરવામાં આવે છે, તો કે ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે।